નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી પર થયેલા દબાણો સામે કાર્યવાહી કરાઈ છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કાર્યવાહીના આદેશ છૂટ્યા છે. વડોદરા મહાનગરપાલિકાએ દબાણકર્તાઓને નોટિસ ફટકારી છે. આ સમગ્ર મામલે જોકે રાજકીય માથાઓ અને મોટા બિલ્ડરને નોટિસથી દૂર રાખવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. માર્જિનની જગ્યા ન છોડનારાના દબાણો તોડી પડાશે. દબાણ કરનારાઓને પાલિકાએ 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. તો વડોદરામાં વિશ્વામિત્રી નદી પર થયેલા દબાણો સામે કાર્યવાહી કરાઈ છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ. રૂપેશ, દબાણકર્તાઓ સામે તવાઈ બોલાવાઈ છે, શું વિગતો મળી રહી છે? વડોદરાને ગયા મહિને વિશ્વામિત્રી બાદ જે રીતે અમે તંત્ર એક્શનમાં આવ્યું છે અને લગભગ 11 કરતા મજબૂત સ્થળો પર સર્વે કરીને ઇમારતો હોય કે ત્યાં દબાણો થયા હોય તેના નોટિસ આપી છે. કેટલાક ઇલેક્ટ્રિક દબાણો દૂર કરવાની વાત કરી છે. 72 કલાક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે જે આક્ષેપો થતા કોંગ્રેસ ભાજપના એ લોકોના દબાણોનો આમાં ક્યાંય ઉલ્લેખ નથી, એટલે સૌથી ચર્ચાસ્પદ વાત છે. બીજું કે હજી ક્યાંક એવી હોટલ પણ બંધાઈ ગઈ છે, એના પણ દબાણ વિશે કોઈ સ્પષ્ટતા નથી કે નથી એનો કોઈ ઉલ્લેખ. એટલે જે મોટી કન્સ્ટ્રક્શન સાઇટ છે એના પણ દબાણોનો કોઈ ઉલ્લેખ નથી. એટલે ખરેખર આ લોકો આ નાના લોકોને રંજાડીને મોટા લોકોને છોડી દેવાનો કાતો છે કે બસ આટલું છોડીને બાકીના સબ માફ, આ સૌથી મોટો વિષય છે. પરંતુ તંત્ર એક્શનમાં આવ્યું છે, મુખ્યમંત્રીએ આવું છે નોંધ લીધી છે. કેટલું આમાં સફળતા મળશે એ સૌથી મોટો સવાલ છે. જી રૂપેશ, જે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ કાર્યવાહી કરાઈ રહી છે, મોટા માથાઓ અને નેતાઓ સામે કેમ કુણું વલણ અપનાવવામાં આવી રહ્યું છે? સરકાર માટે તો બધા સરખા હોવા જોઈએ ને? સરકાર બધા સરખા હોવા જોઈએ, પરંતુ એમે કરીને આ લોકોને કેમ? કારણ કે સૌથી પહેલો વિવાદ પરાક્રમસિંહ જાડેજા, જે વોર્ડ નંબર 2 ભાજપના કોર્પોરેટર છે, તેમના વર્ષિત સંદીપ પટેલ કે જે જિલ્લા પંચાયતના અગ્રણી વિનુભાઈ જીવાભાઈ પટેલના પુત્ર છે, એના વચ્ચે સૌથી પહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપોના દોર થયા હતા. અને એ લોકોના બંનેની જમીનો ના જે કન્સ્ટ્રક્શનો છે વિશ્વામિત્રી નદીના તટ પર અને હેતુ ફેર કરાયા હોવાની વાતો હતી. 9 થી 30 મીટર જગ્યા છોડવાની હતી, જગ્યા પણ નથી છોડી. ક્યાંથી છોડી દીધો? એ રસ્તા રેશાની જે નદીના તટ છે એના વિસ્તારનું દબાણ હતું, એ લોકોના નામનો કોઈ ઉલ્લેખ જ નથી. તો આ કેવી નીતિ? આ તો જે પહેલાથી ચર્ચામાં હતા એ લોકો તો બચી ગયા આ સમગ્ર સ્કેમથી. જી રૂપેશ, આ 72 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને ત્યારબાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ત્યારે જે લોકોએ દબાણ કર્યું છે તેમને નોટિસ આપવામાં આવી છે, તેને લઈને શું કહેવું છે તેમનું? એ લોકો તો પોતાના દબાણ દૂર કરવા તૈયાર થઈ ગયા છે. કેટલાક દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. 72 કલાક અલ્ટિમેટમ છે દબાણો તોડવા માટે, કારણ કે એ લોકો બિચારા મજબૂત છે, આમાંનું કોઈ મોટું માથું નથી. હા, એક અઘોરા મોર મોટું માથું હતું, પણ હવે એના જે માલિક જે ફાઉન્ડર જે છે એ આશિષ શાહ હવે આ દુનિયામાં રહ્યા નથી, એટલે હવે આના પર હવે સાગર દિંડા કરવાનો કારસો રચાઈ રહ્યો છે. કારણ કે હવે આશિષ શાહ સિવાય સમગ્ર હકીકત કોઈ જાણતું નથી, એમના પરિવારને એટલું બધું કદાચ ડિટેલ નથી બચારાઓને. એટલે આ એકમાત્ર મોટું માથું જોવા જઈએ તો એક અઘોરા મોલ સૌથી મોટું માથું, અને બીજી છે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ કે જે નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે હોસ્પિટલ ચાલે છે અને ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. તો એને કે જ્યાં દૂર દૂરથી ગુજરાતભરમાંથી જે છે બધે ગુજરાતમાંથી નાના નાના બાળકો જે ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે એ લોકોને હવે દબાણો તોડવાની નોટિસો મળી છે. એટલે આ 2 મોટા માથાઓ છે. આ સિવાય કોઈ એવું મોટું માથું નથી કે જેની નોંધ લઈ શકાય, બિલ્ડરો હોય કે રાજકીય હોય કે બધા જે છે એ હજી આની અંદર સમાવેશ નથી થઈ રહ્યો. જી આભાર રૂપેશ માહિતી આપવા માટે. તો જે દબાણ છે તે કરવામાં આવ્યા છે, મોટા માથાઓ અને નેતાઓ સામે કુણું વલણ કેમ અપનાવવામાં આવી રહ્યું છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ સાથે જે નાના લોકો છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે, મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આદેશ આપવામાં આવ્યો છે અને સાથે જ 72 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે.
તો વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારે જે દબાણો છે તેને હટાવવાની હવે કામગીરી હાથ ધરાશે. 72 કલાકનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે મોટા માથાઓ અને નેતાઓ સામે કેમ કૂણું વલણ અપનાવવામાં આવી રહ્યું છે.